ઝોન 4 વિસ્તારમાં મેરબન કમિશનર સાહેબ અને સેક્ટર 2 સાહેબની સૂચનાથી દિવાળીના એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે, જેથી દિવાળીના સમયે જે મિલકત સંબંધી બનાવ છે એ ઓછા થાય અને પોલીસે જે આ એક્શન પ્લાનમાં જે ઘરપોડ ચોરી છે, ચેઇન સ્નેચિંગ છે અને નજરચૂકના બનાવ છે, એ તમામ પ્રકારના જે મિલકત સંબંધી ગુનાઓ છે એ ઓછા થાય એના માટે સતર્ક પોલીસના પોઈન્ટ અને પેટ્રોલિંગની વ્યવસ્થા કરેલ છે. એમાં પોલીસ દ્વારા જે નાણાકીય વ્યવહાર જ્યાં વધારે થાય, જે આંગળિયા પેઢી છે અને જે બેન્કો છે અને જે જ્વેલર્સની દુકાનો છે, એની પાસે ખાનગી અને યુનિફોર્મમાં જે પોલીસના પોઈન્ટ મૂક્યા છે, એની સાથે સાથે હોક મોબાઈલની જે પેટ્રોલિંગ એ પણ મૂકી છે, જેથી અહીંયા ગુના ઓછા થાય અને રાત્રેના સમયે પોલીસ દ્વારા અને હોમગાર્ડ દ્વારા જે સોસાયટી છે ત્યાં પેટ્રોલિંગ અને ફિક્સ પોઈન્ટની સુરક્ષા ગોઠવવામાં આવી છે. આપણે જે પોલીસ દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત જે પોલીસ રથમાં એ પણ બતાવીમાં આવી રહ્યા છે કે અત્યારે જે સુરક્ષાના જે ગેજેટ છે, જે જે આપણે જે સીસીટીવી છે અને જે સુરક્ષા અલાર્મ છે, એ અત્યારે ખૂબ જ ઓછી કિંમતમાં પણ અવેલેબલ છે અને ઘણી બધી કંપનીઓ એમને વેચે છે. તો આપણા જે ઘરમાં એવા સુરક્ષાના જે ગેજેટ છે એ આપ મૂકો તો આપણા ઘર જે સુરક્ષિત થઈ શકે છે. એમની સાથે સાથે આપણા જે ઘરઘાટી છે અને જે બીજા ડ્રાઈવર છે એવા એમની પોલીસ દ્વારા વેરિફિકેશન હોવી ખૂબ જ જરૂરિયાત છે. અને આપ પોતાના જે કિંમતી દાગીના છે એ લોકરમાં મૂકવું જોઈએ અને જ્યારે પણ આપ જે વેકેશન ઉપર જાઓ તો ત્યારે જે સિક્યુરિટી ગાર્ડ છે એમને ખાસ અલર્ટ કરી દેવા જોઈએ. આપણે જે સોસાયટી છે એમાં બાઉન્ડ્રી વોલ પૂરતી હોવી જોઈએ, એની સાથે સાથે જે ફેન્સિંગ છે અને સિક્યુરિટી ગાર્ડ, સીસીટીવી જેમાં નાઇટ વિઝન પણ આવે. કેટલીક જે ઘરફોડ છે વધારે રાત્રેના સમયે જ હોય છે અને એમાં જે સીસીટીવીમાં જે નાઇટ વિઝન ના હોય તો એથી જે ગુનેગાર છે એના ચહેરા સ્પષ્ટ નથી દેખાતું. તો આપણે જે સુરક્ષાના ડિવાઇસ છે એ અને જે પોલીસ છે એ પણ અત્યારે પેમ્પલેટની વેચણી કરી રહી છે, જેમાં જે શું કરવું શું ના કરવું એની માહિતી પણ છે. અને આપણે પણ કોઈ શંકાસ્પદ માણસ જે દિવસ દરમિયાન ત્યાં આંટો મારતો હોય કે એવી કોઈ માહિતી લેતા હોય તો તાત્કાલિક એને પોલીસની જાણકારી કરો અને પોલીસને 100 નંબર ઉપર ડાયલ કરીને શંકાસ્પદ માણસની માહિતી આપો, જેથી પોલીસ એમને ચેકિંગ કરીને જે ગુનાખોરી છે એને અટકાવી શકે. અત્યારે પણ જે સોસાયટીમાં મિટિંગ કરવામાં આવી રહી છે અને જે પણ કોઈ લાંબા વેકેશન ઉપર જઈ રહ્યા છે તો થાણા અધિકારીઓ દ્વારા એમની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે, જેથી એના જે બંધ ઘર છે એમને પોલીસને જાણ થઈ જાય અને રાત્રિના સમયે વધારે પેટ્રોલિંગ થઈ શકાય. આપણે જે નકલી પોલીસના જે બનાવ બનતા હોય છે એને અટકાવવા માટે એને પોલીસે કેવી રીતે જે પબ્લિકના માણસો છે કેવી રીતે એમને ટેકલ કરવો એના માટે પણ સૂચનાઓના પેમ્ફલેટ આપ્યા છે. અને જે પોલીસની જે કોઈ ડાઉટ હોય તો એમાં આપ 100 નંબર ઉપર પોલીસને જાણ કરી શકો છો અને એની વેરિફિકેશન પણ કરી શકો છો. જાગૃત રહેતા ચાહીએ કે ભાઈ ધારો કે કોઈ વસ્તુ મેરે પાસ લેને કે લીએ આતે તો મેં ના બોલ દેતી હું કે મેં આપકો નહીં પહેચાનતી, મેં નહીં દૂંગી. પોલીસ આય તો મુજે માલુમ નહીં હૈ કે તુમ પોલીસ આય કે નહીં આય, એસા બોલ દૂંગી. પોલીસની કાર્યવાહી સારી કહેવાય પણ અમે એ રીતે સતર્ક રહીએ એ અમારી જવાબદારીમાં આવી જાય છે, એટલે અમે સિક્યોરિટી બધું ગોઠવી દઈએ છીએ. એ રીતે પોલીસવાળા સમજાવશે એ તો એ જ કે તમે તમારી સિક્યોરિટી માટે તૈયાર રહેજો અને કંઈ પણ હોય તો પોલીસને ઇન્કવાયરી રિમાન્ડ કરજો. સોસાયટીઓમાં અમે ફરીએ છીએ, આ આગળનો દિવાળી તહેવાર આવતો હોય, દિવાળીમાં ચોરીઓના બનાવો બને છે, અમુક લૂંટફાટના ગુનાઓ બને છે, એના અનુસંધાનમાં અમે દરેક સોસાયટીઓમાં ફરીએ છીએ. સોસાયટીવાળાને સમજાવીએ છીએ, પ્લેમ્ફેટ આપીએ છીએ. પ્લેમ્ફેટમાં જે એ લોકો તહેવારોમાં બહારગામ જતા હોય તો એને મકાનને કઈ રીતે સાવચેતી રાખવી એ બાબતે અમે એમને કહીએ છીએ કે ભાઈ તમે મકાનના જે જાળી હોય એને બહારથી બંધ કરો, દરવાજાનો લોક બરાબર બંધ કરો, નકુચા બરાબર રાખો અને આજુબાજુવાળા જે પડોશીઓ હોય એને પણ કહેતા જાઓ, જેથી કેવું બનાવ બને તો પોલીસને જાણ કરી શકે અને તમારી સેફ્ટી રહે. બીજું કોઈ માલ મિલક સોનાના દાગીના હોય કે રૂપિયા હોય તો એને બને ત્યાંથી બેંકમાં લોકરમાં મૂકો કે જેનાથી તમારી સેફ્ટી રહે. પબ્લિક આ બાબતે સહકાર આપે છે, એ લોકો બી કહે છે સારું કામ છે તમારું, તમે આ જાણ કરો છો તો એ અમારા બી ધ્યાનમાં આવે છે કે આવા જે મુદ્દાઓ છે અમે ધ્યાનમાં રાખીશું.